રાપરમાં વકીલ દેવજી મહેશ્વરીની હત્યાનો મામલો રાજ્યભરમાં ગાજી રહ્યો છે. સરાજ જાહેરમાં હત્યા કરવામાં આવી છે. કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ ઘટનાને વખોડી કાઢી છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓને ઝડપી તપાસ માટે સૂચના અપાઈ છે. મૃતક દેવજી મહેશ્વરીના પરિવારજનોને સાંત્વના આપી છે. કચ્છના રાપર શહેરમાં ધારાસભ્યના કાર્યાલય પાસે જ વકીલ દેવજીભાઈ વિંછિયાભાઈ મહેશ્વરીની બરબજારમાં હત્યા કરાતા ચકચાર મચી જવા પામી હતી. આ ઘટનાના પ્રત્યાઘાત રૂપે મોડી રાત્રે અંજાર મુંદ્રા હાઈવે ઉપર ટાયરો સળગાવીને ચક્કાજામ કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ત્યારે આ મામલે જિલ્લા પંચાયતના પ્રમુખના મોટાભાઈ સહિત કુલ 9 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. રાપર પોલીસે આઈપીસી 302, 120B, એટ્રોસિટી અને ગુજરાત પોલીસ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. કલ શામ 6 બજે રાપર કે બજાર વિસ્તાર મેં દેવજી ભાઈ માહેશ્વરી કો કિસીને ચાકુ માર કે વહાં સે ભાગ જાને કી વારદાત કી હૈ. ઇસમેં દેવજી ભાઈ માહેશ્વરી કા દુઃખદ નિધન હુઆ હૈ ઓર હથિયારો કો પકડને કે લિયે પોલીસ ને આગે કી જો ભી કાર્રવાઈ હૈ વો હાથ મેં લી હૈ. સર, પરિવાર ને ક્યા શંકા જતાઈ હૈ ઓર ઉસ દિશા મેં પોલીસ કે ઇન્વેસ્ટિગેશન? પરિવાર ને FIR ફાઇલ કર દી હૈ. ઉસમેં ઉન્હોને શંકાસ્પદ લોગો કે નામ લિખાયે હૈ. अभी पोस्टमार्टम भी पूरा हो चुका है और जैसे ही मुख्य आरोपी हमारे हाथ में आ जाएगा वैसे ही खून का मुख्य इरादा जो था वो हम बाहर दे देंगे. रात की पुलिस हजी सुधी आरोपी ने नहीं पकड़ी पाड़ी. सो मड़ेली छे ना जोड़े के ना कने पैसा ली देला छे. सो करवा कार्य नहीं करते. अहीं कितनी बड़ी गाड़ियों छे, कितना बड़ा ऑफिसरों खाली देखावना छे, कोई काम नहीं करती. ज्यां सुधी मारे पति ने न्याय नहीं मड़े ત્યાં સુધી હું એનું મોઢું નહીં જોઉં. અહીંયા ધરણા ધરી બેઠી. રાતનું મેં કાંઈ નહીં ખાધું, પીધું નથી. જ્યાં સુધી મારા પતિ ન્યાય નહીં મળે, 9 આરોપી છે એ પકડાશે નહીં, જેલમાં નહીં જાય, ત્યાં સુધી અહીંયા હટવાની નથી. મને જી થાય એને એની પણ જી, મને કાંઈ થશે એને એને માટે જવાબદાર પોલીસ છે. આ પોલીસ સ્ટેશન આખું જવાબદાર છે. રાતને અહીંયા છું, મેં ખાધું પીધું નથી, કાંઈ નથી કર્યું. કેમ કાર્યવાહી નથી થતી? શું એમના ઉપર દબાણ છે? કોણ એમના ઉપર દબાણ કરે? કોના કને વેચેલા છે? જવાબ આપે, કામ કરે. મને કામ ખપે છે, બીજું નહીં. આરોપી છે જેલમાં ખપે. સાંજ સુધી મેં સાત વાગ્યા સુધી લેખિતમાં આપ્યું છે અમે બધાએ, જો સાંજના 7 વાગ્યા સુધી આરોપી નહીં પકડાય તો કાંઈ પણ થશે આખા દેશમાં રાજ્યોમાં, એની જવાબદાર પોલીસ હશે. સારી લોકચાહના ધરાવતા વકીલની હત્યા બાદ માનકુવા, સુખપર, ગઢશીસા ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અને BSPનું વિરોધ પ્રદર્શન સામે આવ્યું હતું. રસ્તા ઉપર ટાયરો સળગાવીને રોષ વ્યક્ત કર્યો હતો ત્યારે માનકુવા, સુખપર અને ગઢશીસામાં વિરોધ દર્શાવ્યો હતો. તો કચ્છની અંદર સમગ્ર ગુજરાતમાં એક અમદાવાદ પશ્ચિમ અને કચ્છ બે બેઠક લોકસભાની પણ અનામત છે, સાથે સાથે કચ્છમાં ગાંધીધામની પણ અનામત સીટ છે. તો આ અનામત સીટ ઉપર દલિત હોવાને નાતે અનુસૂચિત જાતિના ઉમેદવારો જ્યારે ચૂંટાય છે ત્યારે ખરેખર એ લોકો દલિત સમાજનું હિત જોવાને બદલે પોતાનું વ્યક્તિગત અને પોતાના પક્ષનું હિત જુએ છે, અને જેને કારણે આવી પરિસ્થિતિમાં પરિણામ મળતું નથી. જે કોઈ હત્યારા છે એ થોડા દિવસમાં એન કેન પ્રકારે છૂટી જાય છે અને ફરીથી એ લોકોને માંથી પ્રેરણા લઈને અન્ય આ પ્રકારના કૃત્યો કરે છે. એટલે આવનારા દિવસોમાં આમાં કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. અને કચ્છનું જે આ પોલીસ તંત્ર ખાડે ગયું છે, કાયદો વ્યવસ્થા કથળી છે, એ બહુ જ કમનસીબ ઘટના છે. યુવાનની પોતાના ઓફિસની બહારે શિક્ષિત યુવાનની સરાજ જાહેર હત્યા થઈ જતી હોય એ બહુ જ દુઃખદ ઘટના છે. આ સાથે રાપર પોલીસે હત્યામાં CCTVના આધારે શંકાસ્પદ શખ્સના ફોટોગ્રાફ પણ જાહેર કર્યા હતા. અત્રે નોંધનીય છે કે હુમલાની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદી જોવા પામી હતી, જેમાં વકીલ આવ્યા અને હુમલાખોર તેની રાહ જોઈને ઉભો હતો ત્યારે હુમલાખોર માત્ર 10 સેકન્ડમાં હુમલો કરીને ફરાર થઈ જોવા પામ્યો હતો. હાલ આ હત્યા પાછળ કયું કારણ છે તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પરેશ રાજગોર, નિર્વાણ ન્યૂઝ, કચ્છ.